તમારી સાથે શેર કરીશ નવા સ્વાદમાં બે અલગ રીતે બનતા સુરતી લોચાની રેસિપી. તો આજે આપણે અમુક ટિપ્સ સાથે એકદમ સોફ્ટ બને તેવા સુરતી લોચાનું બેટર બનાવશું, જેમાંથી આપણે લસણીઓ અને લીલા લસણની ફ્લેવર સાથે ચીલી ગાર્લિક સુરતી લોચો બનાવશું. તો લોચો ચટણી અને મસાલા સાથે ખાવાની મજા આવે તેવો સુરતનો ફેમસ અલગ ફ્લેવરમાં સુરતી લોચો બનાવવાનું શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. એકદમ ટેસ્ટી સુરતી લોચાનું બેટર બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલી ચણાની દાળ લીધેલી છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલી અડદની દાળ એડ કરી દઈએ. તો લોચાના બેટરમાં ચણાની દાળ સાથે થોડી અડદની દાળ એડ કરવાથી લોચો એકદમ ફ્લફી અને ખાવામાં સોફ્ટ બને છે, અને બેટરમાં ફટાફટ આથો આવી જાય તેના માટે 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરી દઈએ, અને પાણીથી બંને દાળને સારી રીતે ધોઈ લઈએ. તો આપણી દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે, હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ, અને હવે દાળમાં પાણી એડ કરીને તેને 4-5 કલાક માટે પલાળી દઈએ. તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે, હવે દાળને જોઈ લઈએ. તો આપણી દાળ એકદમ સારી રીતે પલળીને તેની સાઇઝ કરતાં ડબલ થઈ ગઈ છે. હાથમાં લઈને દાળનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. તો હવે પલાળેલી દાળમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો હવે બેટર માટે દાળને પીસવા તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મેં 4 મોટી ચમચી અને 1/4 કપ જેટલા પલાળેલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહાના પોહાને મેં થોડા પાણીથી ધોઈને પલાળી દીધેલા હતા. લોચાના બેટરમાં થોડા પલાળેલા પોહા એડ કરવાથી લોચો ખાવામાં એકદમ સોફ્ટ બને છે. સાથે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું સેજ ખાટું દહીં લીધેલું છે. તો બેટરને પીસતી વખતે થોડું ખાટું દહીં એડ કરવાથી બેટરમાં એકદમ ફટાફટ આથો આવી જાય છે, અને હવે બેટરને પીસવા માટે 2-3 મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. તો લોચાના બેટરમાં આપણે આથો લાવવાનો છે. જો આપણે પીસતી વખતે બેટરમાં વધુ પડતું પાણી એડ કરી દેશું તો તેમાં બરાબર ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથો આવવાની પ્રોસેસ નહીં થાય. તો હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું થીક બેટર તૈયાર થઈ ગયું છે, જેનું ટેક્સચર ચણાની દાળને હોવાને લીધે આ રીતનું સેજ કરકરું છે. તો હવે પીસાયેલા બેટરને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ, અને હવે બેટરને આથો લાવવા માટે આ રીતની કોઈ પણ કાણાવાળી ડીશને ઢાંકી દઈએ. તો કાણાવાળી ડીશને લીધે બેટરમાં એરિએશન થતું રહેશે, જેનાથી એકદમ ફટાફટ આથો આવી જશે, અને હવે તેને કોઈ પણ ગરમ જગ્યાએ 4-5 કલાક માટે રાખી દઈએ. તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે, હવે બેટરને જોઈ લઈએ. તો ચમચાની મદદથી બેટરને આ રીતના જોઈએ તો તમે જોઈ શકો છો કે અંદરની બાજુએ એકદમ સરસ જાળી પડવાને લીધે બેટરમાં પરફેક્ટ આથો આવી ગયો છે. તો લોચાના બેટરને અમુક ટિપ્સ સાથે બનાવશો તો આ રીતનો એકદમ પરફેક્ટલી આથો આવી જશે. તો હવે લોચાના બેટરમાં મસાલો કરવા માટે સૌથી પહેલાં 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, 1/2 ચમચી આદુની પેસ્ટ, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ, અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તે લોચાના બેટરમાં થોડું તેલ એડ કરવાથી લોચો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ લાગશે. તો બધા જ મસાલા મિક્સ થઈને આપણું લોચાનું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આ બેટરમાંથી 1 થાળી જેટલો લોચો બનાવવા માટે 1/2 કપ જેટલું બેટર લઈ લઈએ. તો અહીંયા તમે કપની જગ્યાએ કોઈ પણ વાટકી સેટ કરી શકો છો, અને હવે લીધેલા બેટરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો લોચાનું બેટર પતલું હોય છે એટલે આપણે જે કપથી બેટર લીધેલું છે તે કપના માપથી 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ, અને પાણી પૂરતું થોડું મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો જેને એકદમ સહેલું માપ, જેટલું આપણે બેટર લેતા હોય તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે, બંનેનું માપ સરખું રાખવાનું છે. તો હવે લોચોને પાથરતા પહેલાં મેં અહીંયા સ્ટીમરના તળિયે 2-3 કપ જેટલું પાણી એડ કરીને તેમાં આ રીતની પ્લેટ રાખી દીધેલી છે. તો હવે પ્લેટમાં થોડું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ, અને ઢાંકણ બંધ કરીને સ્ટીમરને 5 મિનિટ માટે પ્રીહીટ કરી લઈએ. તો સ્ટીમરને 5 મિનિટ માટે ગરમ કરવાથી આપણો લોચો એકદમ પરફેક્ટલી સ્ટીમ થઈ જશે, અને હવે લોચાના બેટરથી એકદમ સોફ્ટ અને ફૂલેલો લોચો બને તેના માટે મેં અહીંયા 1/8 એટલે કે ફક્ત 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તો બેટરમાં સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 2-3 ટીપા જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ, અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ.
તો મારા બેટરમાં એકદમ સરસ આથો આવેલો છે, એટલે મેં સોડાનો ઉપયોગ ફક્ત એક પિંચ જેટલો કરેલો છે. જો બેટરમાં સરખો આથો ના આવેલો હોય તો સોડાનું પ્રમાણ થોડું વધારી દેજો અથવા તો ઇનોનો ઉપયોગ કરજો. આપણો સોડા સારી રીતે મિક્સ થઈ ગયો છે અને હવે 5 મિનિટ પછી આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે, એટલે ઢાંકણને ખોલી દઈએ અને લોચાના બેટરને થાળીમાં આ રીતના પતલું પાથરી દઈએ. તો લોચાના બેટરને હંમેશા પતલું જ પાથરવાનું છે. જો બેટર ઠીક હશે તો લોચો બરાબર નહીં બને. અને હવે ઢાંકણ ઢાંકીને લોચાને 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લોચાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે, જરા પણ લો નથી કરવાની. તો આપણો લોચો સ્ટીમ થાય છે ત્યાં સુધી લોચા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા ફ્રેશ કોથમીના પાન ડાળી સહિત લીધેલા છે. હવે ચટણીને થોડો ટેંગી સ્વાદ દેવા માટે 8 થી 10 ફુદીનાના પાન એડ કરી દઈએ. જો ઘરમાં ફુદીનાના પાન ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે તીખાશ માટે 2 લીલા મરચા, 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ચમચ જેટલું જીરું અને ચટણીને ખટ્ટો મીઠો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીંયા 2 ખમણના ટુકડા લીધેલા છે. લોચાની ચટણીમાં ખમણનો ઉપયોગ થાય છે, પણ જો ઘરમાં ખમણ ના હોય તો તમે તેની જગ્યાએ 1/2 કપ જેટલા સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે થોડું ઠંડુ પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને લોચા સાથે ખાવાની મજા આવે તેવી ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે લોચા ઉપર સ્પ્રિંકલ કરવાનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે વાટકીમાં 1 ચમચ જેટલો મરીનો પાવડર, 1 ચમચ જેટલો શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા તમે મીઠાની જગ્યાએ સંચળ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અને તેને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચ જેટલો ચાટ મસાલા પાવડર અને તીખાશ માટે 1 મોટી ચમચ જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો લોચાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો સ્પ્રિંકલ કરવાથી લોચો એકદમ ટેસ્ટી લાગશે. તો લગભગ 12 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું બેટર સારી રીતે સ્ટીમ થઈ ગયું છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. તો હવે પ્લેટને સ્ટીમરમાંથી કાઢી લઈએ. તો મેં અહીંયા પ્લેટને રાખી દીધેલી છે. આપણે લોચાને ગરમા ગરમ જ સર્વ કરવાનો છે, એટલે તવિથાની મદદથી તેને આ રીતના પ્લેટથી અલગ કરી લઈએ. તો પરફેક્ટલી સ્ટીમ થઈને આપણો લોચો તૈયાર થઈ ગયો છે. તો હવે તેમાંથી રેગ્યુલર ફ્લેવરનો લોચો બનાવવા માટે તેને એક પ્લેટમાં રાખી દઈએ. તો હવે ગરમા ગરમ લોચા ઉપર સ્પેશિયલ લોચો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ, સાથે થોડી ડુંગળી અને થોડા કોથમીરના પાનને એડ કરી દઈએ અને ઉપરથી થોડું મેલ્ટેડ બટર એડ કરી દઈએ. અહીંયા તમે બટરની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ લોચાનો સ્વાદ બટર સાથે એકદમ સરસ આવે છે. અને સાથે થોડી સેવ સ્પ્રિંકલ કરી લઈએ. તો રેગ્યુલર ફ્લેવર સાથે આપણો સુરતી લોચો તૈયાર થઈ ગયો છે. તેને ચટણી અને થોડી ડુંગળી સાથે સર્વ કરી લઈએ. તો હવે રેગ્યુલર સિવાય લસણિયા સુરતી લોચા માટે લસણની ચટણી બનાવવા પેનમાં 1/2 ચમચ જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 10 થી 12 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. તેને પેનમાં એડ કરીને લસણ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લસણને સોતે કરવાથી તેનો કાચો સ્વાદ વયો જાય છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું લસણ એકદમ સારી રીતે સોતે થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લસણને મિક્સર જારમાં પીસવા માટે એડ કરી દઈએ. સાથે ચટણી માટે મેં 3 મોટી ચમચી જેટલા સિંગદાણાને શેકીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. તો લસણ સાથે થોડા સિંગદાણા એડ કરવાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ લાગશે. સાથે ચટણીનો એકદમ સરસ કલર આવે તેના માટે 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો આ ચટણીને આપણે ડ્રાય પીસવાની છે. સાથે એડ થયેલા સિંગદાણામાંથી પણ તેલ ન છૂટું પડે તેના માટે ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ સાઈડ ચાલુ બંધ કરતા જઈને ચટણીને પીસી લઈએ. તો આપણી સૂકી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે તેની સાથે સુરતી લોચો બનાવવા માટે સૌથી પહેલાં પ્લેટમાં ગરમા ગરમ લોચાને લઈ લઈએ. હવે તેની ઉપર તૈયાર કરેલી સૂકી લસણની ચટણીને સ્પ્રેડ કરી દઈએ. અહીંયા ચટણીનું પ્રમાણ તમારે લોચાને જે રીતના તીખો કે લસણીઓ જોતો હોય તે રીતે તમે એડ કરી શકો છો. સાથે થોડા કોથમીરના પાન અને 1 મોટી ચમચી જેટલું મેલ્ટેડ બટર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે આ રીતના ચટણીને લોચા સાથે મિક્સ કરી લઈએ.
તો લસણની ચટણી લોચા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. અને હવે સર્વ થયેલા લસણિયા સુરતી લોચા ઉપર સ્પેશિયલ લોચો મસાલો સાથે થોડી ડુંગળી અને થોડા કોથમીરના પાનને એડ કરી દઈએ. થોડું મેલ્ટેડ બટર અને થોડી સેવ એડ કરી દઈએ. તો આપણો થોડો સ્પાઈસી સૂકા લસણની ચટણી સાથે લસણિયો સુરતી લોચો તૈયાર થઈ ગયો છે. તો હવે લીલા લસણની ફ્લેવર સાથે ચીઝ ગાર્લિક સુરતી લોચો બનાવવા માટે મેં અહીંયા 2-3 નંગ જેટલી લીલા લસણની કળીનો સફેદ અને ગ્રીન ભાગ લઈ લીધેલો છે. સાથે 2 નંગ જેટલી સૂકા લસણની કળી, તીખાશ માટે 2 લીલા મરચાં અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આપણી ચીલી ગાર્લિક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીંયા વાટકીમાં 5 મોટી ચમચી જેટલું મેલ્ટેડ બટર લીધેલું છે. તેમાં વાટેલી ચીલી ગાર્લિક પેસ્ટને એડ કરી દઈએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી ચીલી ગાર્લિક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની ફ્લેવર સાથે લોચો બનાવવા માટે ગરમા ગરમ લોચાને પ્લેટમાં લઈ લઈએ. હવે તૈયાર કરેલી ચીલી ગાર્લિક પેસ્ટમાંથી 2 ચમચી જેટલી પેસ્ટ લોચા ઉપર એડ કરી દઈએ. અને હવે તેને આ રીતના ગરમા ગરમ લોચા સાથે મિક્સ કરી લઈએ, જેથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા લોચામાં એડ થઈ જાય. તો ચીલી ગાર્લિક પેસ્ટ ગરમા ગરમ લોચા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો મેં અહીંયા લોચાને પ્લેટમાં લઈ લીધેલો છે. હવે તેની ઉપર સ્પેશિયલ લોચો મસાલો, થોડી ઝીણી સુધારેલી ડુંગળી, થોડા લીલા લસણના લીલા પાન અને મેલ્ટેડ બટરને એડ કરી દઈએ. તો આ લોચો ચીઝ સાથે એકદમ સરસ લાગે છે, એટલે ઉપરથી 1 ચીઝ ક્યુબને ખમણી લઈએ. તો આપણો ચીઝ ગાર્લિક સુરતી લોચો તૈયાર થઈ ગયો છે. તેને લોચો ચટણી અને થોડી ઝીણી સુધારેલી ડુંગળી સાથે સર્વ કરી લઈએ. તો અમુક ટિપ્સ સાથે પરફેક્ટ સુરતી લોચાનું બેટર બનાવીને તેમાંથી રેગ્યુલર અને સ્ટ્રીટ ઉપર મળે તેવો લસણિયો અને ચીઝ ગાર્લિક સુરતી લોચો ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.